વિદ્યાર્થી મિત્રો પાછા આપણે એસએસ ના અંદર પાઠ એક ભારતનો વારસો એમાં પાછા આવી ગયા તમારા માટે આપણે શું જોયું આગળના વિડીયોના અંદર તો આગળના વિડીયોના અંદર આપણે એક તો ભારતનો પરિચય મીન્સ કે સંસ્કૃતિનો પરિચય સંસ્કૃતિની વ્યાખ્યા અને વારસો એમાં વારસાના બે પ્રકાર જૈવિક અજૈવિક મીન્સ કે ભૌતિક અભૌતિક હવે અહીંયા આગળ બીજા બે પ્રકાર છે એમાં પ્રાકૃતિક અને સાંસ્કૃતિક જે આપણા ચેપ્ટરને અનુરૂપ છે તો આજે આપણે ત્રણ પોઈન્ટ જોઈશું એક પ્રાકૃતિક વારસો પ્રાકૃતિક વારસાના અંદર બે પોઈન્ટ જોઈશું ભૂમિ દ્રશ્યો અને નદીઓ જોઈશું ત્યાર પછીના વિડીયોના અંદર આપણે બીજા ત્રણ ચાર પોઈન્ટ જોઈશું તો આજે આપણે જોઈએ કે ભારતનો પ્રાકૃતિક વારસો બાજુના સ્ક્રીનના અંદર મેં મૂકી દીધું છે એટલે તમે એમાંથી અને આને સરખાવી શકો છો તો આને જે શોર્ટમાં લખેલું છે પણ જે બાજુમાં છે એ જ હું સમજાવું છું એવું સમજી લો કે ભારતનો પ્રાકૃતિક પહેલા તો પ્રાકૃતિક એટલે શું તો પ્રાકૃતિક અને કુદરતી એટલે અહીંયા આગળ કઈ બાબતોનો સમાવેશ થશે જે પણ કુદરતી હશે એ જ બાબતોનો અહીંયા સમાવેશ થશે માનવ સર્જિત બાબતોનો સમાવેશ થશે નહીં તો કુદરત દ્વારા જે પણ આપણે કઈ મળ્યું છે એનું વસ્તુ હશે એટલે એ બાબતો હશે તો એ આપણે કહેવાય પ્રાકૃતિક વારસો પહેલા તો પ્રાકૃતિક વારસો એટલે શું તો પ્રાકૃતિક વારસો એટલે પ્રકૃતિ પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ ખાસ ધ્યાન રાખજો ત્રણ પોઈન્ટ યાદ રાખવાના પ્રકૃતિ પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો ધ્યાન રાખજો પ્રકૃતિ પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો તમે પણ રિપીટ કરજો એટલે તમારે વ્યાખ્યા મળે થઈ જાય બીજું કે જે પ્રાકૃતિક વારસો છે એ કોના દ્વારા મળ્યું છે તો આપણે કહીએ છે અલ્લાહ ભગવાન ઈસુ તમે જે બોલતા હોય એના દ્વારા પ્રાપ્ત થયું છે તો એ કુદરતી છે એવું આપણે કહી શકીએ તો એ કુદરતી ભેટ છે ધ્યાન રાખજો પ્રાકૃતિક વારસો એ કુદરતી ભેટ છે એટલે આપણે કુદરત દ્વારા મળેલી એક અમૂલ્ય ભેટ ગણી શકાય પહેલા વ્યાખ્યા છે ખાસ ધ્યાન રાખજો પ્રકૃતિ પર્યાવરણ માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોને નિકટતમ સંબંધોના પરિણામને પ્રાકૃતિક વારસો કહેવાય છે અને એ કુદરતી ભેટ છે એના અંદર કોનો કોનો સમાવેશ થાય કઈ કઈ બાબતો હશે જે સમાવેશ થતો હશે તમને ઘણી બધી બાબતો આવતી હશે કઈ જો પહેલું તો ઊંચા પર્વતો છે નદીઓ છે ઝરણા છે સાગર છે લાંબા દરિયા કિનારા છે ફળદ્રુપ મેદાનો છે ખીણ પ્રદેશો છે અથવા ખીણ છે રણ પ્રદેશોનો સમાવેશ થાય છે એ ઉપરાંત વૃક્ષ છે વનસ્પતિ છે ત્યારબાદ જીવજંતુ છે ઋતુઓ છે પશુ પક્ષીઓ છે પ્રાણીઓ છે ભૂમિ દ્રશ્યો છે વગેરેનો સમાવેશ થાય છે એ ઉપરાંત ખડકો છે અને ખનિજોનો સમાવેશ થાય છે આ બધું કુદરતી છે ફરતી એક વાર ધ્યાન રાખજો કઈ બાબતો તો પર્વત તમે માઇન્ડમાં અંદર બોલજો મગજમાં બોલજો એટલે ખ્યાલ આવી જાય તમે જીભમાં તમારી રીતે તમે રિપીટ કરજો એટલે તમને ખ્યાલ આવે તો બધી કુદરતી વસ્તુ છે પર્વત છે નદીઓ છે ઝરણા છે સાગર છે દરિયો છે ફળદ્રુપ મેદાનો છે ખીણો છે રણ પ્રદેશ રણો છે વગેરેનો સમાવેશ થાય એ ઉપરાંત વૃક્ષ વનસ્પતિ જીવજંતુ ઋતુઓ પશુ પક્ષીઓ પ્રાણીઓ ભૂમિ દ્રશ્યો ત્યારબાદ ખડકો અને ખનિજોનો સમાવેશ પ્રાકૃતિક વારસાના અંદર થાય છે પ્રશ્ન એવો પૂછાય છે પ્રાકૃતિક વારસો એટલે શું પ્રાકૃતિક વારસામાં સમાવેશ થતી બાબતો તેની વ્યાખ્યા આ બધી બાબતો રાખવાની છે બીજો આગળનો પોઈન્ટ કે આપણે પ્રકૃતિના સંતાન છે કારણ કે આપણે બી પ્રકૃતિના અંદર જ આવીએ છીએ આપણે બી કુદરતી છે આપણે કઈ માનવ સર્જિત આપણે રોબોટ નથી કે માનવ સર્જિત છે આપણે કુદરતી છે એટલે આપણે બી શું કહેવાય કે કુદરતના સંતાન છે પ્રકૃતિના સંતાન છે એ ઉપરાંત આપણને કુદરતે શું આપ્યું છે કેટલું બધું આપેલું છે તો જોઈએ કે આવાસ મીન્સ કે ખોરાક આહાર એટલે ખોરાક આપણને આપ્યું છે એ ઉપરાંત શુદ્ધ પાણી આપ્યું છે શુદ્ધ હવા આપી છે નિવાસ સ્થાન આપ્યું છે આ દરેકે દરેક બાબતો એવી સુંદર વ્યવસ્થા છે પ્રકૃતિના આધારે છે આપણે નથી કરી આ બધી પ્રકૃતિએ વ્યવસ્થા કરેલી છે એટલે શું છે
तो जो आ आहार એટલે આહાર એટલે ખોરાક પાણી હવા અને રહેઠાણ એટલે નિવાસ આ દરેકે દરેક જે સુંદર વ્યવસ્થા છે એ પણ પ્રકૃતિના આધારે છે ખાસ ધ્યાન રાખજો સૂત્ર પરથી એકવાર જોઈએ કે એની વ્યાખ્યા પ્રકૃતિ પર્યાવરણ માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધે સંબંધોને નો પરિણામને પ્રકૃતિક વારસો કહેવાય કુદરતી એ ભેટ છે એ ઉપરાંત પર્વત નદી ઝરણા સાગર દરિયા ફળદ્રુપ મેદાનો ખીણ રણ રણનો સમાવેશ પ્રકૃતિક વારસામાં થાય છે એ ઉપરાંત વૃક્ષ વનસ્પતિ જીવ જંતુ ઋતુઓ પશુ પક્ષી પ્રાણીઓ ભૂમિ દ્રશ્યો ખડકો અને ખનિજોનો પણ સમાવેશ પ્રાકૃતિક વારસાના અંદર થાય છે પ્રકૃતિ આપણે આપણે બધા એ પ્રકૃતિના સંતાન છે આપણને પ્રકૃતિએ શું આપ્યું છે તો આહાર એટલે ખોરાક પાણી શુદ્ધ હવા નિવાસ સ્થાનની સુંદર વ્યવસ્થા પ્રકૃતિના આધારે થયેલી જોવા મળે છે અહીંયા આગળ તમારે એક ફકરો પૂરો થયો હવે આગળ કે આપણે પ્રકૃતિ તરફથી ઘણું બધું પ્રાપ્ત થયેલું છે તો આ જે ઘણું બધું પ્રાપ્ત થયું છે તો એની સાથે આપણા જે સંબંધો છે એ સંબંધો શાના આધારે દર્શાવી શકાય એની પુષ્ટિ શું કરે છે કે શાના પરથી કહી શકીએ કે આપણે પ્રકૃતિ સાથેના સંબંધો છે તો એનું ઉદાહરણ છે કે આપણો જે વ્યવહાર છે એ વ્યવહાર પ્રકૃતિ સાથે શ્રદ્ધાપૂર્વકનો હોવો જોઈએ શ્રદ્ધાપૂર્વક એટલે ખૂબ જ સારો હોવો જોઈએ આપણે પ્રકૃતિના ઉપર શ્રદ્ધા રાખવી જોઈએ એવી જે વસ્તુઓ છે અથવા એક ની બાબતો છે એ સામા સમાવે છે તો પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ જાતકની બૌદ્ધ ધર્મની જાતક કથાઓ એના આધારે આપણે કહી શકીએ કે આપણો જે સંબંધ છે એ પ્રકૃતિ સાથે ખૂબ જ ગાઢ સંબંધ છે કઈ બાબતો તો પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓ એમસીક્યુના અંદર પૂછાય છે તે ખાસ ધ્યાન રાખજો એ ઉપરાંત આપણે લોક સંગીત અને શાસ્ત્રીય સંગીત જે છે એ પણ પ્રકૃતિ સાથે સંકળાયેલા છે બરાબર લોક સંગીત અને શાસ્ત્રીય સંગીત એ ઉપરાંત આપણા જે ગીતો છે તહેવારો છે કવિતાઓ છે ત્યારબાદ ચિત્રો છે ઋતુચક્ર છે આ દરેકે દરેક બાબતો એ પ્રકૃતિ સાથે સંકળાયેલી છે કેમ કે ગીતો બી પ્રકૃતિ આપણે એવું કહીએ કે ભાઈ ફાગણીઓ ગાવામાં આવે છે એવા ચિત્રો તમને ચિત્રો દોરવાનું કે કુદરતી દ્રશ્ય દોરો તો તમે નદી દોરો છો પર્વત દોરો છો એ ઉપરાંત કે નીરગીરી દોરો છો તળાવ દોરો છો માછલી દોરો છો પક્ષીઓ દોરો છો આ દરેક દરેક વસ્તુ છે કુદરતી છે તે પ્રકૃતિ સાથે સંબંધ આવે છે એવું કહી શકે ગીતો પણ એવા એ કવિતાઓ પણ એવી હોય છે ને ઋતુચક્ર છે એ ઋતુચક્ર પણ પ્રકૃતિને આધારિત છે એ ઉપરાંત આપણે કેટલી બધી દવાઓ હોય છે એ દવાઓ પણ ઔષધીય જે હોય છે એ બી કુદરતી હોય છે એ પણ પ્રકૃતિ દ્વારા મળેલી છે જેને આપણે નેચરોપેથી કહીએ આયુર્વેદિક કહીએ યુનાની કહીએ આ દરેકે દરેક જે દવાઓ છે એ દવાઓ પણ આપણે કુદરતી તરફ પ્રકૃતિ તરફથી એટલે પ્રકૃતિ તરફથી પ્રાપ્ત થયેલી છે અહીંયા કે મિત્રો તમારે બીજો જે ફકરો છે એ ફકરો પૂરો થયો ખૂબ જ ઈઝી છે ધ્યાન રાખજો એક રિપીટ એક ઝડપથી રિપીટ આપણે કરી લઈએ કે જેથી તમને ખ્યાલ આવે શું કહેવા માંગે છે તો પહેલા પ્રકૃતિની વ્યાખ્યા પ્રકૃતિની વ્યાખ્યા શું છે પ્રાકૃતિક વારસાની વ્યાખ્યા તેની વ્યાખ્યા છે પ્રકૃતિ પર્યાવરણ માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો બીજું એ કુદરતી ભેટ છે આપણે કુદરતી ભેટ મળેલી છે એવું કે એમાં સામા સમાવેશ થાય છે પર્વત નદીઓ ઝરણા સાગર દરિયા દરિયા ફળદ્રુપ મેદાનો ખીણ રણો એ ઉપરાંત વૃક્ષો વનસ્પતિ જીવજંતુ ઋતુઓ પશુ પક્ષી પ્રાણીઓ ભૂમિ દ્રશ્યો ખડકો અને ખનિજોનો સમાવેશ થાય છે આપણે એ પ્રકૃતિના સંતાન છે આપણને પ્રકૃતિએ શું આપ્યું છે તો આહાર આપ્યું છે પાણી આપ્યું છે શુદ્ધ હવા આપ્યું છે નિવાસ સ્થાનો આપ્યા છે એ સુંદર વ્યવસ્થા પ્રકૃતિએ કરેલી છે આપણો જે વ્યવહાર છે એ પ્રકૃતિ સાથે શ્રદ્ધાપૂર્વક હોવો જોઈએ એની જે વસ્તુઓ છે સામા જોવા મળે છે તો પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓ ખાસ કરવું આ પ્રશ્ન એ ઉપરાંત કે આપણા જે લોક સંગીત છે શાસ્ત્રીય સંગીત છે એ પણ પ્રકૃતિ સાથે સંકળાયેલા છે આપણા ગીતો છે આપણા તહેવારો છે કવિતાઓ છે ચિત્રો છે અને ઋતુચક્ર પણ પ્રકૃતિ સાથે સંકળાયેલું છે એ ઉપરાંત આપણે કેટલી જે ઔષધિઓ છે જે દવાઓ છે એ દવાઓ પણ પ્રકૃતિ સાથે સંકળાયેલી છે જેમ કે નેચરોપેથી આયુર્વેદિક યુનાની આ દરેકે દરેક દવાઓ જે ઔષધિઓ છે એ ઔષધિઓ ચિકિત્સા પદ્ધતિ કહેવાય તો આ જે પદ્ધતિઓ છે એ પણ પ્રકૃતિ સાથે સંકળાયેલી છે એટલે અહીંયા આગળ શું લખવાનું ઇન શોર્ટ આપણે એવું કે ભાઈ અહીં પહેલા વ્યાખ્યા લખવાની એમાં કેટલી બાબતોનો સમાવેશ થાય છે એ દરેક વસ્તુઓ લખવાની એટલે તમે પ્રાકૃતિક વારસો પૂરો થાય હવે આપણે એના અંદર જે ભાગ છે એમાં ભૂમિ દ્રશ્યો જોઈએ પ્રાકૃતિક વારસાના અંદર નંબર એક છે ભૂમિ દ્રશ્યો એટલે શું
તો આપણે એવું કહીએ કે ભૂમિ આકારો દ્વારા ભૂમિ દ્રશ્યો રચાય છે. હવે ભૂમિ આકાર એટલે શું? કે આપણે એવું કહીએ કે ભાઈ સપાટ મીન્સ કે આપણે એવું કહીએ કે ભાઈ સમાંતર એટલે મેદાનો, ત્યારબાદ પહાડો, એ ખાઈઓ, આ બધા શું કહેવાય? ભૂમિ આકાર કહેવાય. બરાબર? કોઈ આ રીતનું હોય, કોઈ આ રીતનું હોય, કોઈ આ રીતનું હોય, તો આ બધું શું છે? એ ભૂમિ આકાર છે. તો આ જે ભૂમિ આકારો છે એ આકારો દ્વારા ભૂમિ દ્રશ્યો રચાતા જોવા મળે છે. સેકન્ડમાં છે કે એનું એક ઉદાહરણ છે હિમાલય. હિમાલય શું છે? એક ભૂમિ આકાર છે. ધ્યાન રાખજો ખાસ કે ભૂમિ આકારો દ્વારા ભૂમિ દ્રશ્યો રચાય છે. ઉદાહરણ તરીકે હિમાલય એ ભૂમિ આકાર છે. ધ્યાન રાખજો, એમસીક્યુ પૂછાય છે કે ભૂમિ આકાર શું છે, તો હિમાલય ભૂમિ આકાર છે. સેકન્ડ કે હવે યાદ રાખવાનું, હવે કશું કરવાનું, હિમાલયમાં જે બાબતોનો સમાવેશ થાય એ લખવાનું છે, બીજું આમાં કશું છે નહીં. ધ્યાન રાખજો ખાસ કે આ બધી વસ્તુઓ હિમાલયની છે. એટલે હિમાલયના અંદર શું જોવા મળે છે? તો હિમાલયમાં વનસ્પતિ, ખનીજો, પશુ પંખી, શિખરો બરફથી છવાયેલા જોવા મળે છે. એ ઉપરાંત ત્યાં આગળ બારે માસ વરસતી નદીઓ જોવા મળે છે. બારે માસ ત્યાં એ નદીઓ અંદર પાણી હોય છે. હવે પ્રશ્ન થાય કેમ પાણી? કારણ કે ચોમાસામાં તો પાણી હોય. બીજું કે ઉનાળાના અંદર જે બરફ હોય એ બરફ પીગળવાના કારણે પાણી હોય છે, અને શિયાળાના અંદર તો ઓલરેડી પાણી હોય છે ચોમાસાનું. એ ઋતુ બારે માસ અહીંયા આગળ પાણી હોય છે આ નદીઓના અંદર. એ ઉપરાંત હિમાલયના અંદર તરાઈના જંગલો આવેલા છે. ત્યાં કેટલાક યાત્રાધામો આવેલા, જેમ કે અપરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવા યાત્રાધામો પણ આવેલા છે. ત્યાં પર્વત છે જે નંદા દેવી નામનું એક પર્વત પણ આવેલું છે. અને ભારતના અંદર હિમાલયનું ખૂબ જ મહત્વ છે. ખૂબ ઈચ્છી છે સમજો. પહેલું તો ભૂમિ આકારો દ્વારા ભૂમિ દ્રશ્યો રચાય છે, એટલે ભૂમિ આકાર શબ્દ નામ યાદ રાખવાનું. બીજું એનું ઉદાહરણ શું છે? તો હિમાલય પર્વત એ ભૂમિ આકાર છે. હવે હિમાલયના અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થાય એ લખવાનું છે. તો હિમાલયના અંદર જોઈએ વનસ્પતિ, ખનીજો, પશુ પક્ષી, શિખર જે બરફથી છવાયેલા જોવા મળે છે. અહીંયા આગળ બારે માસ વહેતી નદીઓ જોવા મળે છે. એ ઉપરાંત અહીંયા આગળ તરાઈના જંગલો આવેલા છે. ત્યાં આગળ યાત્રાધામ તરીકે અમરનાથ, બદ્રીનાથ અને કેદારનાથ આવેલું છે. અને ભારતના અંદર ભૂમિ દ્રશ્ય મીન્સ કે હિમાલયનું ખૂબ જ મહત્વ છે. કેટલું ઈઝી છે હિમાલય વિશે આ બધું લખવાનું છે, ખાસ ધ્યાન રાખજો. વનસ્પતિઓ લખવાની છે, મીન્સ જે બાબતો સમાવેશ થાય તે પછી નદીઓ લખવાની, તરાઈના જંગલો, યાત્રાધામો છે, શિખર છે અને મહત્વ. બસ આટલા પોઈન્ટ યાદ રાખવાના. તમે બે ત્રણ વાર વિડીયો જોશો અને એકાદ બે વાર વાંચી જશો તો તમને આના વિશે ખૂબ જ દ્રષ્ટિકોણ થી મીન્સ કે ખૂબ જ સારી રીતે તમને યાદ રહી જશે. હવે આપણે નદીઓ, વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ નદીઓ વિશે જોઈએ. હવે નદીઓ એટલે શું? હવે નદીઓ વિશે તમને ખ્યાલ આવી જાય બરાબર કે નદીઓ કેટલી ઇમ્પોર્ટન્ટ ધરાવે છે આપણા માટે. તો અહીંયા આગળ જે લખવાનું છે એ પ્રાચીન સમયનું લખવાનું છે, અત્યારે એનો ઉપયોગ થાય છે એ બી લખવાનું છે. તો અહીંયા આગળ આપણે શું વિચારવાનું છે કે નદી એ કુદરતી છે પહેલા, એટલે પ્રાકૃતિક વારસો થઈ ગયો. સેકન્ડ, નદીઓનો પહેલો ઉપયોગ શું થતો હતો? માર્ગ તરીકે. ત્યારબાદ કેટલી આપણી જે સિંધુ ખીણની સંસ્કૃતિ છે, એ સિંધુ ખીણની સંસ્કૃતિ મીન્સ કે ભારતીય સંસ્કૃતિ છે, એ સિંધુ નદી અને રાવી નદી આ નદીના કિનારે પાલન પોષણ થઈ છે. ત્યારબાદ કઈ કઈ નદીઓનો સમાવેશ થાય છે એ લખવાનું છે, એ નદીઓના ઉપયોગ લખવાના છે, કઈ કઈ જગ્યા ઉપયોગ થાય છે. ત્યારબાદ આપણી સાથે આપણે એને સમૃદ્ધ બનાવ્યું છે અને આપણે કેટલા બધા ચિત્રો દોરતા હોઈએ છે, એ ચિત્રો જેમ કે સંધ્યાના અને ઉષાના, સવારના અને સાંજના, એ પણ લખવાનું છે. અને છેલ્લું લખવાનું કે ભાઈ નદીઓને આપણે લોકમાતા તરીકે ઓળખવામાં આવે છે. આટલું છે, જોઈએ કઈ રીતે આગળ આપણે ગોઠવી શકીએ. તો સૌથી પહેલા કે પ્રાચીન ભારતના અંદર અથવા પ્રાચીન સમયના અંદર જે નદીઓ છે એ નદીઓ નો ઉપયોગ માર્ગ તરીકે થતો હતો, એટલે રસ્તા તરીકે થતો હતો. નદીઓ દ્વારા એક જગ્યાથી બીજી જગ્યાએ જવામાં આવતું હતું બરાબર. અને તમને ખબર, દરિયા માર્ગે બી એ વસ્તુ શક્ય હતી. પછી નદીઓને કેવી રીતે, નદીઓ દ્વારા એક જગ્યાથી બીજી જગ્યાએ, અત્યારે બી ઘણા બધા લોકો જાય છે, નદી પાર હોય છે, એક જગ્યાથી બીજી જગ્યાએ લોકો નાવડીના અંદર બેસીને જતા હોય છે. અને કેટલીક નદીઓ જે છે એ નદીઓ પણ હજુ પણ આપણે પરિવહન તરીકે ઉપયોગ કરીએ છીએ. તો પહેલું, પ્રાચીન ભારતના અંદર નદીઓનો માર્ગ તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો. બીજું, ભારતીય સંસ્કૃતિ
ભારતીય સંસ્કૃતિ નો વિકાસ સિંધુ અને રાવી નદીના કિનારે પાલન પોષણ થયું છે અથવા વિકાસ પામ્યું છે. બરાબર, ધ્યાન રાખજો, સિંધુ અને રાવી નદી એટલે ભારતીય સંસ્કૃતિ ક્યાંથી વિકસી છે? તો સિંધુ અને રાવી નદીના કિનારેથી વિકસી છે. હવે ભારતના અંદર સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી જેવી અનેક નદીઓ આવેલી છે. એ નદીઓનો સંબંધ આપણું અથવા માનવ જીવનનું ખૂબ જ પ્રગાઢ સંબંધ છે. એમના ઉપર જ, નદીઓના ઉપર જ આધાર રાખીને અને નદીઓ દ્વારા આપણો વિકાસ થયેલો જોવા મળે છે. આ જે નદીઓ છે એ નદીઓનો જે પાણી હોય છે એ પાણી અને નદીઓનો ઉપયોગ શું કરીએ છીએ? તો એ પાણી જે પીવા માટે ઉપયોગ કરીએ છીએ, ત્યારબાદ વાપરવા માટે ઉપયોગ કરીએ છીએ, સિંચાઈ માટે ઉપયોગ કરીએ છીએ, વીજળી માટે ઉપયોગ કરીએ છીએ, એ ઉપરાંત આપણે ખેતી માટે ઉપયોગ કરીએ છીએ, એ ઉપરાંત આપણે એવું કહીએ કે ભાઈ જળમાર્ગ તરીકે પણ એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એટલે કે આપણે અનેક રીતે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ કે ભાઈ પીવા માટે, વાપરવા માટે, સિંચાઈ માટે, વીજળી માટે, પરિવહન માટે પણ ઉપયોગ કરીએ છીએ, ખેતી માટે પણ ઉપયોગ કરીએ છીએ અને જળમાર્ગ તરીકે પણ આપણે નદીઓનો ઉપયોગ કરીએ છીએ. એ ઉપરાંત આ જે નદીઓ છે એ નદીઓ આ કેવી જરૂરિયાત છે? આવશ્યક જરૂરિયાતો છે, જે આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ જરૂરિયાતો છે. એ જરૂરિયાતો એ નદીઓ આપણી પૂરી કરે છે. એ ઉપરાંત માટીના ઘરો બનાવવા માટે, ત્યારબાદ લીપણ કરવા માટે એટલે મકાનો બનાવવા માટે, લીપણ કરવા માટે અને ઉદ્યોગોના અંદર પણ આ જે નદીઓનું જે પાણી છે એ પાણીનો ઉપયોગ કરતા હોઈએ છીએ. મકાન તો રેતીનો ઉપયોગ કરતા હોઈએ છીએ, લીપણ કરવા માટે પણ આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને જુદી જુદી પ્રકારે આપણે પાણીનો ઉપયોગ કરતા હોય જે નદીઓના આધારે આભારિત છે. એ ઉપરાંત આપણું જે માનવ જીવન છે એ માનવ જીવનને સમૃદ્ધ બનાવવાનું કાર્ય પણ કોણે કર્યું છે? નદીઓએ કર્યું છે. કે નદીઓ પાણી આપે છે, એ ઉપરાંત અન્ય ઘણી બધી વસ્તુઓ આપણે પ્રાપ્ત કરતી હોય છે. એ ઉપરાંત આપણે આગળ જોઈએ તો નદીઓ, જે નદીઓના જે દ્રશ્યો છે, ભૂમિ દ્રશ્યો કહીએ અથવા દ્રશ્યો કહીએ, એ દ્રશ્યો કુસાન સંધ્યાના સમય ખૂબ જ સુંદર, અદભુત, કલાસુજ, કૌશલ્ય વિકસાવે તેવા હોય છે. કેમ કે તમને બી કહીએ કે ચિત્ર દોરો તો તમે નદી દોરવાના છો, ને તમે જે વસ્તુ જોઈ હશે એ મુજબ તમે દોરવા, એટલે તમારી કલાસુજ છે, કૌશલ્ય છે, એનો વિકાસ થતો જોવા મળે છે. એટલે આપણે એવું શું કહી શકીએ કે સવારના ચિત્રો અને સાંજના ચિત્રો મોટા ભાગે નદી કિનારાના દોરતા હોઈએ છે. અને છેલ્લું છે કે નદીઓને આપણે લોકમાતા તરીકે ઓળખવામાં આવે છે ભારત દેશના અંદર. અને આ પ્રશ્ન પૂછાય કે ભારતના અંદર નદીઓને લોકમાતા તરીકે ઓળખવામાં આવે છે, સમજાઓ. તો તમારે આ દરેક વસ્તુ સમજવાની છે, સમજાવવાની છે, બહુ ઈઝી છે. પહેલા કે પ્રાચીન ભારતના અંદર માર્ગ તરીકે ઉપયોગ થતો હતો. ભારતની જે સંસ્કૃતિ છે, ભારતીય સંસ્કૃતિ, એ સિંધુ અને રાવી નદીના કિનારે વિકાસ, પાલન પોષણ અથવા પાંગળી થઈ છે. એ ઉપરાંત સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી વગેરે જે નદીઓ છે એ નદીઓ સાથે આપણો પ્રગાઢ સંબંધ જોવા મળે છે. આ જે નદીઓ છે એ નદીઓનો આપણે વિવિધ પ્રકારે ઉપયોગ કરતા હોઈએ. એનું જે પાણી છે પીવા માટે, વપરાશ કરવા માટે, સિંચાઈ માટે, વીજળી માટે, એ ઉપરાંત ખેતી માટે અને જળમાર્ગ તરીકે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આ જે આવશ્યક જે જરૂરિયાતો છે એ જરૂરિયાત નદીઓ જ પૂરી કરતી હોય છે. એ ઉપરાંત આપણે જોઈએ કે ભાઈ માટીના વાસણ બનાવવા માટે, મકાન બનાવવા માટે, એ લીપણ કરવા માટે અને ઉદ્યોગોના અંદર પણ આપણે આ નદીઓના પાણીનો અને નદીઓની જે વસ્તુઓ છે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આપણે જે માનવ જીવન છે એ માનવ જીવનને જે સમૃદ્ધ બનાવ્યું છે એ નદીઓએ જ બનાવ્યું છે. અને આપણે જયારે ચિત્રો દોરતા હોઈએ છીએ, જયારે કઈક વસ્તુઓ આપણે વિચારતા હોઈએ છીએ, જયારે સવારની અને સાંજની, તો એ સમય મિત્રો આપણે શું જોવા મળે છે? તો એ સમયે દ્રશ્યો જોવા મળે છે. એ દ્રશ્યો આપણે ખૂબ જ સુંદર, સૌંદર્ય, આપણી કળા શું વિકસાવે છે, આપણા કૌશલ્ય વિકસાવે છે, એ નદીઓ દ્વારા શક્ય બન્યું છે. અને ભારત દેશના અંદર નદીઓને લોકમાતા તરીકે ઓળખવામાં આવે છે. સ્ક્રીનના અંદર મેં બધું મૂકેલું છે, તમે જોઈ શકો છો. પરફેક્ટ એ જ રીતે મેં તમને સમજાવ્યું છે. સમજ ના પડતા શોર્ટ ફોર્મની રીતે જે પોઈન્ટ વાઇઝ છે એ પોઈન્ટ વાઇઝ જ તમારે તૈયારી કરવાની અને એક્ઝામના અંદર ફકડા વાઇઝ લખવાનું નહીં, પોઈન્ટ વાઇઝ જ લખવાનું છે. એસએસના અંદર બે માર્કના અંદર તમારે 6 પોઈન્ટ લખવા જ પડશે. ઓકે, એટલે મિત્રો ખાસ ધ્યાન રાખજો, મિનિમમ 6 પોઈન્ટ 2 માર્ક્સના અંદર ને 3 માર્ક્સના અંદર તમે 8 થી 9 પોઈન્ટ તમારે લખવાના
હોય છે. તો ખાસ તમારે આ જે બે વસ્તુ આપણે જે અંતે ત્રણ જોઈ, પ્રાકૃતિક વારસો, ભૂમિ દ્રશ્યો અને નદીઓ. આઈ હોપ કે તમને ખ્યાલ આવી ગયું હશે. અને ખરેખર જો તમને વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક કરો, શેર કરો અને તમારા મિત્રોને હજુ પણ આપણી સાથે જોડો. ઓકે, તો મળીએ છે નવા વિડીયોના અંદર, નવા બે પોઈન્ટ લઈને, વનસ્પતિ જીવન, વન્ય જીવન અને વનસ્પતિ જીવન લઈને આવીએ છે. બે પોઈન્ટ આપણે બનાવીશું, એના પછી આપણે સાંસ્કૃતિક વારસો જોઈશું. તો બાય બાય, સી યુ, ટાટા, જય.